નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10 માં આપનું સ્વાગત છે. કેરળમાં અતિ ભારે વરસાદથી મૃત્યુ આંકડો 82 થી વધી ચૂક્યો છે. સ્થિતિ હજુ ગંભીર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળ જવા રવાના થાય તેવી શક્યતાઓ છે. નારાજ થયેલા પાકિસ્તાને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરને ધમકી આપતા જણાવ્યું છે કે જો ટ્વિટર દેશના કાયદાનું પાલન નહીં કરે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે કહી શકાય કે પાકિસ્તાને થોડા સમય પહેલા ટ્વિટરને પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવી લેવા જણાવ્યું હતું, પરંતુ ટ્વિટરે કોઈ જ પગલાઓ ન લેતા આ નિર્ણય લેવાયો છે. લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર છે. ચીનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ લાકડું શોધી કાઢ્યું છે. પોલિમર મટીરિયલથી બનેલા આ લાકડા કુદરતી લાકડા કરતા વજનમાં હળવા, પરંતુ મજબૂતાઈમાં એક સમાન હશે. આગામી ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં સંઘર્ષ કરી રહેલા ભારતીય ખેલાડીઓને જણાવ્યું છે કે તેઓને રમતમાં વધુ અનુશાસન અને ધૈર્ય દેખાડવાની જરૂરિયાત છે. રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે ભારતે એક મહાન સપૂત ગુમાવ્યા છે. કરોડો લોકોના વાજપેયીજી આદર્શ હતા. અમને તેઓની ખોટ કાયમ રહેશે. શેરબજારના આજે શરૂઆતના કારોબારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 0.5% ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 200 પોઈન્ટ કરતા વધુ ખુલ્યો, જ્યારે નિફ્ટી 11,450ની નજીક છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની દરેક કારની કિંમતોમાં વધારો કર્યો છે. હવે દરેક કારની એક્સ શોરૂમ કિંમતમાં 6,100 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. આતંકવાદીને ઠાર મારવામાં આવતા અનંતનાગમાં હિંસા ફાટી નીકળી છે, જેથી અનંતનાગની ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સ્માર્ટફોન્સ અને સસ્તા ડેટા પ્લાનને કારણે ગેમિંગ વ્યવસાયમાં ઉત્તેજન જોવા મળ્યું છે. 40% વધુ યુઝર્સ સપ્તાહના 6 કલાકથી વધુ સમય ગેમ રમવા પાછળ વિતાવે છે. દર્શક મિત્રો, આ તાજના ફટાફટ ટોપ 10 આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આરજેડી લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.